બસ આવું જ છું નીકળ્યો, કાંઈ કામ નથી, નાના રાજુભાઈ પતી ગયું બધું, તરત જ નીકળી જાય સાહેબ ગમે એવી ઇમરજન્સી બેઠક મૂકી. અને અમુક વખતે અમુક ભાઈડાઓ નથી ભાગતા, મારે અર્જન્ટ કામ આવી ગયું છે, તો સમજો કાંઈ કામ બામ ન હોય ઘીરેથી ફોન આવી ગયો છે. અને અમુક તો ફોનમાં પોતાની ઘરવાળીનો નંબર લાઈફ લાઈનમાં રાખ્યો છે, કેટલાક તો 108 લખ્યો છે, કેટલાક તો ડેન્જર લખ્યો છે. તમે જુઓ આ હા હા, એ સ્વીટ સ્વીટ તો સગાઈ ટાણે પત્ની રોમાન્ટિક લાગતી હોય અને 35 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય છે. એવો એવો ભૂકા કાઢી નાખે એવો આ હા, અને એવા એવા ફોરા બધા તમારે જોવો. અને પત્ની જેટલી પણ એ બહેનો બેઠી છે, થોડા ઘણા બહેનો દેખાય છે, એ બહેનો જેટલા પણ જોઈને જોજો, પત્ની છે ને તમને પતિદેવને ફોન કરશે ને એટલે પેલો સવાલ ક્યાં છો, એવો ખીપા જેવો સવાલ ક્યાં છો. એ લોકો આ લોકો ક્યારે રાજુભાઈ પૂછતા જ નથી કે કેમ છો, એને ખબર જ છે કે તમે મજામાં જ હો, લગ્ન પછી છો ક્યાં તમે. આ લોકો મહિલા મંડળ હંમેશા એવું પૂછે છે ક્યાં છો, આ દર 7 મિનિટે મહિલા મંડળ ચેક કરવા માંગે છે કે તમે કવરેજની બહાર નથી નીકળી ગયા ને, છો ક્યાં તમે. હા હા, અને સાહેબ બધા પતિદેવો વતી એક વાત કહી દો, ચાર રોટલી ખાતા હોય, ગમે મુંબઈ રહેતા હોય, કચ્છમાં રહેતા હોય, સામખિયાળી હોય કે પછી અમેરિકા, ચાર રોટલીથી વધારે 500 કરોડનો આસામી હોય, ચાર રોટલી ખાઈ વળી, એમાં અમુક તો ઘી વગર નહીં ખાઈ પાછા, ચાર હાવ હે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, ડાયાબિટીસ થઈ ગયું હોય, ક્યાં કાંઈ ઓછી ઉપાધિ છે. સાહેબ લખી લેજો, તમારો પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે છે ને ત્યારે જીવન યથાર્થ થાય છે. 75 વર્ષ આ સંસ્થાને થયા છે, આ આ સંસ્થા માટે સૌથી પહેલું જેને દાન આપ્યું છે, અને અત્યારે હુધી જે દાતાઓએ થોડું ઘણું દાન આપ્યું છે, બધા દાતાઓને બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલના ગડગડાટથી વધાવો. કારણ કે યાદ રાખજો મિત્રો, સમાજ નેતા બનાવી શકે, દાતા સમાજ ન બનાવી શકે. દાતા તો માના ઉદરમાંથી જન્મ લઈએ, મારા વાલા માની કોખમાંથી સંસ્કારો લઈએ, અને એટલે કાઠિયાવાડનો દુહો સાક્ષી પૂરે છે કે પ્રિય બોલવું સજનતા અન્નદા તારી દાતારી સુરપન, પ્રિય બોલવું સજનતા અન્નદા તારી દાતારી સુરપન, આયતા से ना मिले एजरे बिना कृपा भगवान प्रिय बोलू सजनता दातारी अन शूरपंथ आ चार वस्तु एवी छे साहेब. તમે અંબાણીની ઘીરે જન્મા હો, અદાણીની ઘીરે જન્મા હો, કે કદાચ ગમે એવા અબજોપતિ માણસની ઘીરે જન્મ હોય, તોય તમે લોભિયા પાકો, એક રૂપિયો છૂટે નહીં એવાય હોય, અને ઝૂંપડામાં એ ભલામણા રહેતો હોય, પણ દિવસમાં 3 વખત એને દાનની ઉલટ આવે, એ ભલે કદાચ 1,00,000 રૂપિયાનું દાન ન કરે, પણ એક રોટલામાંથી 1/2 રોટલો કોકને ખવડાવીને ખાતો હોય, આ તાકાત, આ તો માના ઉદરમાંથી સંસ્કારો મળે. અને કલાકાર તરીકે કટારિયામાં આવ્યો છું ભલે, પણ મેં કીધું એમ હું રાજુભાઈ ને કહેતો હતો, મેં કીધું 70-75 વર્ષમાં કેટલા દાતાઓ હશે, ક્યારેક સોવિનિયર તમે બહાર પાડવાના છો સરસ મજાનું 75 વર્ષનું દસ્તાવેજીકરણ જેવું, પણ એમાંથી એક માર્ક કરીને એક પેજ એનું લખજો કે 75 વર્ષમાં સમાજ માટે જેણે દાન કર્યું છે ને એ એકે દાતાનો સંતાન ત્રીજી પેઢી હાથની પેઢીમાં નબળું નહીં પાક્યું હોય, લખી લેજો સાહેબ, કારણ કે એને સમાજ માટે રૂપિયો આપ્યો છે. હે ત્યારે ભગવાન
કાઠિયાવાડમાંથી આપણે આવીએ છીએ અને કચ્છની ધરતી માથે ઉકા પ્રદેશના લીલુડા માનવીઓ મારી હામાં જયારે બેઠા છે ત્યારે એવા તળલુંડા તળયુંડા અનજળ છીછરા કચ્છ દે બળિયા તો શિયાળે સોરઠ ભલો ઉડાડે ભલી ગુજરાત એ વર્ષે વર્ષે તો વાગડ ભલો આપણે આમ દુહો ગાતા હોય કાઠિયાવાડ હોય આમ કચ્છમાં એટલે આમ ઓડિયન્સ આટલા પડકારા કરે પણ આ બધા હાવ હજર બેઠા તારું કહેવાનું એમ છે આ તારું કહેવાનું એમ છે કે કચ્છ કચ્છીઓ કોઈ પડકારો ન દે અરે દોસ્ત તને ખબર નથી આ વાણિયા છે આ આપણને પરસેવો વળી જાય પછી પડકારો દે આખી કોમ ઉપર હું પીએચડી થઈ ગયો છું મહિનામાં 10 પ્રોગ્રામ હોય છે અને 10 માંથી 7 પ્રોગ્રામ મારા વાણિયામાં હોય છે દુબઈ મસ્કત લંડન અમેરિકા સુધી તમે અને મુંબઈ સુધી એક એક લગભગ કોઈ ફિરકામાં બાકી નહીં હોય જેમાં મહારાજ સાહેબ અને મહાસતજીનો મને આશીર્વાદ કદાચ મારા જેટલો ભાગશાળી કલાકાર ગુજરાતનો બીજો કોઈ નહીં હોય કે જેને મહારાજ સાહેબ ને મહાસતજીઓનો એવો આશીર્વાદ લેવાનો મને અને સદભાગ્ય મારા દીક્ષામાં મારા કાર્યક્રમ હોય છે એ મારા માટે સદભાગ્ય અમારી અહમની ઉપયોગથી નથી પણ મારો રાજીપો છે સમાજ બેઠો છે એટલે કહું તો તને ખબર નથી તેજસ ભૂખા કાઢી નાખે તું જો અનામત આંદોલન હાટું તમે લડો છો કેટલા સમય આ લોકો કેદી આવી ગયા ખબર પડી તને આને કોઠા હોય કહેવાય છાના મુને ગોઠવાઈ ગયા અને તમે જો તમે લોકો બાયધા તો ગોઠવાઈ કોણ ગયું વાણિયા તો પછી વિજયભાઈ રૂપાણી ગોઠવાઈ ગયા કે નહીં આને કહેવાય આ વાણિયા ને કોઠા હોય કાંઈ નાના બાપા હું તો રમતો જ નથી એમ કરીને આવી ગયા બોલો લ્યો હળવે એક દિન લબુક દિન બેસી ગયા તો એકવાર વધાવો આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એવો સરળ અને સંવેદનશીલ માણસ તો કહેવાનો અર્થ કે આ સમજદારી વાણિયાના દીકરાને પહેલાં ખબર પડે અહીંયા હલવાય અહીંયા હલવાય અહીંયા હલવાય અહીંયા તકલીફ પડે અહીંયા તકલીફ પડે અને અમને બ્રાહ્મણોને પછી ખબર પડે બહુ હલવાણા બહુ હલવાણા બહુ હલવાણા ત્યાં તો અમે ખાડામાં ઉતરી ગયા હોય એટલે એક તારે તને મને તો પૂરો ભરોસો છે તમારા બધા ઉપર પણ આને જરાક ઓછો ઓછો ભરોસો છે પહેલી વાર આવ્યો છે ને એટલે 2 મિનિટ માટે આપણે ખાલી ભાગલા પાડી અમે ભાગલા પાડવા આવ્યા નથી 75 વર્ષ વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયના શ્રેષ્ઠીઓને સ્વજનોને અને સમાજને ભેગા કરવાનો આ કાર્યક્રમ છે મારા વાલા તો ચાર આંગળા ભેગા રહીએ તો હોનાની ચાંદીની ડાયમંડની વીંટી પહેરાય આ અંગૂઠો છૂટો રહીએ કોઈ દી કોઈ 3 તોલાનો વીંટો પહેર્યો એમ તમે પણ ચાહે આમાં ભણ્યા હોય કે ન ભણ્યા હો હે પણ સમાજ સાથે જોડાયેલા રહેજો તમારા સમાજના અંગ સમાન કારણ કે 75 વર્ષ જૂની સંસ્થા ગણવા બેસો ને તો આ 65 ગામમાંથી 65 સંસ્થા નહીં નીકળે બરાબર હું ભૂલતો નહીં હોઉં 65 ગામમાં 65 સંસ્થા એક જ છે આખાય 65 ગામ એક જ 100% એક છે તો કહી દઉં ઠેકી એક કે બે રાખો ને આપણે એક જ આ એક માત્ર સંસ્થા છે આખાય 65 ગામ બધી વધાવો સાહેબ આનું તમને ગૌરવ હોવું જોઈએ કે આ સંસ્થા આગલા 175 વર્ષ સુધી એવી વૃદ્ધિ પામે કદાચ એવું બને કે આમાં તમારા સમાજના છોકરા ન ભણે આ તો બહુ વિશાળ હૃદયથી માજન કહેવાઓ છો તમે તો સાહેબ એટલે આ કઈ આજકાલનો શબ્દ નથી આ કઈ નરેન્દ્રભાઈ મોદીએ આપેલો શબ્દ નથી આ કઈ વિજયભાઈ રૂપાણીએ આપેલો છે અને જૈન કોમ આખે આખી યાદ કરાવી દઉં કે એ માત્ર એની એની વિશેષતા એની જીવનશૈલીને લીધે જૈનો કહેવાય છે એટલે તમે જે જીવનશૈલીથી જીવો છો એના લીધે 2500 વર્ષ જૂનો તમારો ઇતિહાસ અને મને કહેવા દો ઘણી બધી વોટ્સઅપ પર મારી ક્લિપ ફરે છે પણ એમાંથી હું કહી દઉં તમને એકાદ વાત કે આ 1% છે આખી દુનિયામાં 1% ઓનલી પોપ્યુલેશન તમારું 1% છે પણ વિચાર કરો તમારો પર્ચેઝિંગ પાવર ગાભા કાઢના ખેવો છે 99% જેવો પર્ચેઝિંગ પાવર છે કટારિયાના કે સામખિયાળીના પાદરમાં 20 રૂપિયાની ભેળ વેચવા વાળાને લખવું પડે કે જૈનની ભેળ મળશે આ તાકાત તમારા ધર્મની છે તમે કોઈ દી સાંભળી બ્રાહ્મણની ભેળ મળશે
હેમળું પટેલ ની પાઉંભાજી મળશે, હેમળું તો કદી એ ભટ્ટ તે કોઈ દી હેમળું એ ભટ્ટ ના વડાપાઉ મળશે. હું હાલી નીકળ્યો, કઈ ન હોય. બીજી તમારા બધા કરતા પોપ્યુલેશન વધારે છે. પણ સાહેબ કહેવાનું અર્થ તમારું પરચેઝિંગ પાવર ગાફા કાઢ નાખે એવો છે. એટલે સલામ કરું છું આ મંચ ઉપરથી તમને બધાને અને તમારા જૈન શ્રેષ્ઠીઓને. મહાજન કહેવાય છે, મહાજન એટલે માત્ર પોતાનું નહીં પણ બધાની ચિંતા કરે. અને ગામમાં મહાજન બેસે ત્યારે કોઈ પણ નિર્ણય અટકાયેલો હોય તો એ પતી જાય, તો જેને મહાજન કહેવાય છે. એટલે મેં કીધું એમ કે 75 વર્ષની અંદર એવું નથી જરૂરી કે સેજ પણ અને છે પણ નહીં, માત્ર જૈનોના જ સંતાનો અહીં ભણ્યા હોય, જે કોઈ આ ગામમાં જન્મો હોય એને અહીં ભણવાની છૂટ છે. અને હજી આવતા 75 બીજા 175 આપણે હું કાંઈ નબળું વિચારતો જ નથી. હું તો આશીર્વાદ દેવાનો સરકારી લાયસન્સ છું. બ્રાહ્મણના દીકરાને હેઠે હું હંકડાઈ શું ભોગવવી, એટલે હું કોઈ નબળા આશીર્વાદ દેતો જ નથી. 175 વર્ષ આપણે આવા નવા ભૂકા કાઢી નાખે એવા ઉજવવા છે. ત્યારે પાછો મને વિધિવત કાર્ડમાં છાપીને બોલાવજો. આ મહાજનને કહું છું, એ રાજુભાઈને નથી. આ તો મને અડધી રાતે આફ્રિકાના જંગલમાં કે તમારે જવું પડે, કારણ કે આની હું દોસ્તીથી બંધાયેલો છું. હા, અને બાકી બીજા બધા મહાજનને કહું છું કે વ્યવસ્થિત પહેલેથી બજેટ સાથે નક્કી કરજો કે આ બ્રાહ્મણ આટલું સારું બોલે છે, આપણે નાચવી છે તો આપણે આને યાદ કરવો જોઈએ. એટલે મારા સમજી ગયા તમે, સમજવા વાળા પ્રભુ. આ હા, એટલે આ ભાઈબંધ પણ મેં કીધું એમ કે બાકી બે દી પહેલાં તમે કહો ને તો આ બધાને ખબર છે કે હું રાજકોટમાં ન આવું કાર્યક્રમ કરવા, કારણ કે મારું બહુ 3 મહિના પહેલાં નક્કી હોય. આ મારી કાંઈ આત્મશ્લાઘા નથી, પણ એટલો વ્યવસ્થિત ધંધો ભગવાનની દયાથી હાલે છે કે બહુ જરૂર નથી, કારણ કે ભોવાયા નહીં આપણે મહિનાથી પહેલાં કહેતા હોય. સમજાણું ને તમે, આ ભોયાને રાખે આપણે એપલ વાળાનો ખેલ રાખવો હોય ને તો આપણે 1 મહિના પહેલા કેવું પડે કે આમ જો એપલ વાળાનો રાખો ખેલ. તો એક કહેવાનો અર્થ પણ ભાઈબંધીના નાતે સાહેબ, એક હું કાયમ માટે એની હારે દોસ્તીથી જોડાયેલો છું. અને એટલા માટે હું કાયમ કહું છું કે એ ખુદા તેરી અદાલત મેં મેરી ઇતની અમાનત રખના, એ ખુદા તેરી અદાલત મેં મેરી ઇતની અમાનત રખના, અગર મેં રહું ન રહું મેરે દોસ્તો કો સલામત રખના, એવો ભાઈબંધ છે. અને શબ્દનો એવો, અને એના લગ્નમાં હું આવ્યો હતો, બોલો લ્યો, એને ભણાવવા આવ્યો હતો, છેલ્લી વાર એને હસાવવાનો મોકો હતો. 15-20 વર્ષ જૂની અમારી ભાઈબંધી છે. તો કહેવાનો અર્થ કે ભાઈબંધીને નાતે આજે યાદ કરવું છે. પણ અહીંયા જેટલા શ્રેષ્ઠીઓ બેઠા છે એ શ્રેષ્ઠીઓ દિલ ખોલીને ભાઈ વરસે, એટલા માટે કે ઘણી બધી ભરેલી વાદળીઓ બેઠી છે આમાં. પણ અમુકને એમ હોય કે હવે અહીંયા અમારા છોકરા ક્યાં ભણવાના છે. પણ યાદ રાખો, અમે મુંબઈ ડાયરામાં જતા હતા, બનેલી સત્ય ઘટના. અને રમેશભાઈ મોરબિયા મુંબઈ જૈન સમાજના પ્રમુખ, અને એને અમારો કાર્યક્રમ રાખેલો, એમાં તેજસનો વારો બરાબર ઉપર આવ્યો હતો. અને મારો નીચલી અપર લોઅર બર્થમાં હતો. એવા એક સુરદાસ આવ્યો, અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા, અલ્લાહ કે નામ પે કુછ દે દે બાબા. આવ્યો એટલે વળી તેજસને ઉલટ આવી, એણે વળી 10 રૂપિયાની નોટ લઈને મને કે સાહેબ આપી દો ને જરાક, ઉડી ન જાય. એટલે મેં 10ની નોટ લઈને ઓલા સુરદાસને આપી. હા ભાઈ, સુરદાસના કટોરામાં જેવી 10ની નોટ મૂકીને ભેગી, સુરદાસે કીધું કે અલ્લાહ તેરા ભલા કરેગા, અલ્લાહ તેરા ભલા કરેગા, એટલું કીધું ને. એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું સુરદાસ પૈસે કિસી ઓર ને દે હર, તુમ દુઆ કિસી ઓર કો દે રહે હો, મેને પૈસે નહીં દીએ, કિસી ઓર ને પૈસે દીએ હૈ. ત્યારે સુરદાસ સાહેબ જે જવાબ બહુ જોરદાર આપ્યો હતો કે મેં અંધા હું, મેરા ખુદા થોડા અંધા હૈ. એમ સાહેબ, એ તો સાહેબ જેને નાખ્યો હોય ને એના ખાતામાં જ પડ્યો હોય. કહેવાનો અર્થ, તમારું તમારા સંતાનો કદાચ અહીં ભણે કે ન ભણે સ્વાભાવિક છે. મુંબઈ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, સામખિયાળી રહેતા હોય, આ 65 ગામમાંથી કે આજુબાજુના 5 ગામડામાંથી કદાચ ફી ન ભરી શકે હોય એવું છોકરો ભલામણા કોઈક બારો નીકળશે, અને એ ભલામણા મોટો થઈને કદાચ ડૉક્ટર થાય, કદાચ એન્જિનિયર થાય, કદાચ કલેક્ટર કે કમિશનર થાય ને, તો એ આખા સમાજનો સૌથી મોટામાં મોટો દાતા બનીને બતાડશે કે મને આ ગામે, મને આ સમાજે ભણાવ્યો છે સાહેબ. તો બહુ ક્લિયર કટ વાત એ છે. તો એ એ ભાવનાથી આમાં થોડા થોડી ઘણી બધી ભરેલી વાદળીઓ છે. તો એ વિચારજો મારા વાલાક, આ કામ થવું જોઈએ. અને આને આ 100 વર્ષની આ સંસ્થા 75 વર્ષ છે, અને 175 વર્ષ કેમ થાય એના માટે અમારે ભાગલા પડાવવાના છે. આ વિડીયોવાળા ભાઈ જે વચમાં ઊભા છે, એવા પિતૃની જેમ નડે છે, કેવા ફટાક કરતા બે આવી ગયા. વાહેવાળા 42 જણાને તમારો વાહો જ જોવાનો હતો, ન કર બે બાજુ રાખી જોઈ કે પડી, એટલે જ તો કઠણાઈ છે. એ બધા અહીંયા જોઈએ. હવે વિડીયોવાળા એક શેર એના માટે કહી દો કે આ વિડીયોગ્રાફર તું તસવીર તો અમારી ખીચ લેતો. વાવા કરો, તમે ક્યાં કોઈ કટારિયામાં ભણ્યા છો, તમે તો મારી ભેગા લટાર મારો હો. આ વિડીયોગ્રાફર તું તસવીર તો અમારી ખીચ લેતો હો. વાવા કરો, એ વિડીયોગ્રાફર તું તસવીર તો અમારી ખીચ લેતો હો, મગર એક વાત બતાવો કે હર બાર એક આંખ ક્યું મીચ લેતો હો. એટલે મારા વાલા, આ વિડીયો વાળાથી આ બાજુ જેટલા બેઠા છે તેજસ, આ બધા મારા પક્ષમાં, અને આ બધા હોલસેલમાં તને આપ્યા. કરવાનું છે એટલું કે આપણે અદબ છોડાવી છે થોડીક વાર ખાલી. આ 5 મિનિટ હાટ હું દુહો ગાઉં ત્યારે તમારે મારી હારે ગમે એવો નબળો દુહો ગાવ, તો એ તમારે હાથ ઊંચો કરીને ઓહો એટલું જ આપણે આખા કચ્છને ખબર પડવી જોઈએ કટારિયામાં ડાયરો હાલતો.
તમારે કોઈ તેજસને પડકારો દેવાનો નથી, શાંતિ રાખજો. હાલો તેજસ, તું તારા વાળાને કહી દે છેઠો દીયો. સમજી ગયા ને, હું ખાલી હાથ ઊંચો કરું એટલે તમારે હાથ ઊંચો કરીને ઓહો કહેજો, પછી અમે લડી લેવું. આપણે શાંતિ રાખો. હાલો ઉપાડ તું કરે. રિઝર્વેશન વગર ડબ્બામાં કરતા હોય ને એમ આવ્યા હો, વી પચી જાણે ધીમે ધીમે બધાને યાદ એમ ન હાલે. હા ગળા ખોખરા કર લ્યો, મારો બાપો લ્યો કટારી એવું યાદ રહ્યો. આજનો ડાયરો કમણ કરે કમા શીખો, શીખ્યા તો અમારા માંથી લે. આયવા પાણા કરે પ્રીતા એ જ રે જોને દુહો અમારા દેશનો. હાલ તેજસ, મહારાષ્ટ્રી ને માસતીજી ને એના સત્સંગ નો લાભ તમે લ્યો. ક્યાંક પૂજ્ય મોરારી બાપુ કે પૂજ્ય રમેશભાઈ ઓઝા જેવા કોઈ સંતના ચરણમાં તમે બેઠા હો, સંતોના સત્સંગથી જીવન જીવતા આવડે. પણ અમારો ડાયરો એમ કહે છે કે આટલું એટલું કરો. આ ડાયરો મરતા શીખવાડે સાહેબ, આમ મરો તો જગત યાદ કરે. કઈ રીતે? બે જનરેશન બેઠું છે, વડીલો બેઠા છે, ધીરુભાઈ કેટલા બધા જૂના જૂના જોગી જેને કેટલા બધા ડાયરા સાંભળ્યા છે, હે 500 ડાયરા સાંભળીને વડીલો બેઠા છે, અને નવી પેઢી બેઠી છે એટલે કોલાવરી વાળા છે અને ભોલા મોરી વાળા છે. એને હાટું નથી બોલાવ્યું. કોલાવરી વાળું જનરેશન છે અને વડીલો એટલે ભલામોરી વાળા બેઠા છે. હે ભલામોરી આમ જુઓ તો બહુ જૂનું ભવાઈનું ગીત હતું. હો આ તો અમારા મિત્ર અરવિંદ વેગડાએ નવી સિસ્ટમથી રજૂ કર્યું એટલે યુવાન્યા સુધી પહોંચ્યું. આમ ઘણો તો બધામાં એમ જ છે, બધી જૂની વસ્તુ ફોર્મેટ ચેન્જ કરીને આપણને આપવામાં આવે છે. યાદ કરો આપણી 30 રૂપિયાની ભાખરી ફોરેન ભણવા ગઈ એટલે પીઝા થઈ, 30 જ રૂપિયાની ભાખરી હતી અહીંયા, એ ફોરેન ભણવા ગઈ ને એટલે ત્રીજા પીઝા થઈ. ડોમિનોઝ, અરે ડોમિનોઝ, હા ડોમિનોઝમાં 300 રૂપિયાની પડી આપણને. હું કોઈ દી પીઝા ખાતો નથી, એકવાર મેં ખાધા હતા અમેરિકામાં, ગોદડું ચાવતો હોય ને એવું લાગ્યું હતું. તમે બધા ખાજો, તમને ખાતા હોય તો મુબારક ભાઈ. હા આપણને તો ફાવતું નથી, સ્લીપરના બટકા પલાળી પલાળીને કોક મોઢામાં મૂકતું હોય ને
પછી મજાનો આવી ને તો આ તેજસ મને કે ઓલું ઓલું શું હતું હકાનુડલ્સ હકાનુડલ્સ આપણો હકો ચીનમાં ગયો હશે હકાનુડલ્સ હકાનુડલ્સ તો એટલા બધા લાંબા હતા આ હા હા એક છેડો બહાર પડ્યો હોય તો બીજો તો પેટમાં પોગી ગયો હોય તેજસ ને મેં કીધું મેં બાબા રામદેવના યોગ આવડતા હોય ને એને જ હકાનુડલ્સ ખવાય કારણ કે આમ બહાર મૂકીને પછી ખેંચવો પડે અંદર લેવો પડે આ હા હકાનુડલ્સ અહીં ભેગું થાય આ વાત જવા દે અને બાબા રામદેવ મને ગમે બહુ બાબા રામદેવ કહેતા હતા કે આમ ન ઘસવાથી આમ આમ છે ને વાળ કાળા થાય લાંબા થાય આવું બાબા રામદેવે કીધું તમારી સોસાયટીમાં બધી બૈરાઓ ટીંગણીંગ 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 નખ ઘસ્યા જ કરે ઘસ્યા જ કરે એક બેના મોઢે ડાટો મારીને બેઠા હતા રાજીભાઈ મારથી પૂછાઈ ગયું એક બેન તમે કેમ આમ નખ નથી ઘસતા બધી જ બેનપણીઓ તમારી નખ ઘસે છે એ બેન મને કે ભાઈ મેં બહુ નખ ઘસી ને તો મારે મૂછું ફૂટી એટલે ડાટો મારીને બેઠી છું બાબા રામદેવ મને હમણાં એક ગામડા ને કાકાએ કીધું બાબા રામદેવ એમ કે છે કે યોગ થી બધી જ બધા જ રોગ નાશ થાય એવું કહે છે બરાબર મને કે હા મેં આ બાબા કહેતા કે છે પતંજલિ બધી જ બધા જ રોગ યોગ થી નાશ થાય તો મને કે પછી બાબા દવા શું કામ વેચે છે એ નથી સમજાણું હા ઘણાય નહીં તો એ કે પછી બાબાને દવા વેચવાની તો યોગથી જ જોઈએ કે બધા રોગ નાબૂદ થતા હોય અને સાહેબ ખરેખર આવડે ને તો યોગ કરવા હમણાં યોગ દિવસ ગયો આખી દુનિયાએ યોગ કર્યા એક જણો અમારી સોસાયટીમાં આમામાં કહે શું કરે છે મને કે આસન કરું છે મેં કે આ કયું આસન છે મને કે દુશાસન હા સમજાય તો તમારા ભાઈ ગોવા હા દુશાસન છે મને કે અને અમારે કોમલ મને કે સાહેબ ઉજાગરણ લીધે માથું બહુ દુખો કરે છે કંઈક માથું દુખવા માટે એકાદ આસન બતાવો ને એટલે મેં કીધું તું શીર્ષાસન કર ને તો મગજને લોહી પહોંચે એટલે એક તો તારે ઓછું હાલતું હોય એને થોડોક લોહી પહોંચે તો મગજ વધારે ચાલે બીજા દિવસે હવાના પોરમાં ફોન આવ્યો મને કે સાહેબ પહેલા દિવસે શીર્ષાસન કર્યું અને દુખાવો બંધ મેં કહેલે ભાઈ એક જ દિવસમાં એવો તાત્કાલિક ફાયદો ન થાય એમ 15 દિવસ મહિના દી લગી શીર્ષાસન કરો મને કે ના ફાયદો એમ એવો થયો કે રૂમમાં શીર્ષાસન કર્યું ને તો એ કે બામની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને એ કબાટ હેઠેથી ગોતાઈ ગઈ સીધી બામની શીશી નહોતી મળતી મૂળ એટલે માથું દુખતું હતું એ સીસી મળી ગઈ કામ પૂરું થઈ ગયું બોલો લ્યો આ એટલે વાત ભલે મારા જોક ચાલુ હોય ને તે મને જ રાખો નકર હવે પોતાને ગોત છે એ મેં તમને આને કાનમાં કીધું પણ એ ભાઈ તમને કહી દઉં નહીં ગીત વખતે જ ખાલી તમે આ લોકોને બતાડજો નકર જો હું કેવો લાગુ છું ઈ એમ હવે ને એનું જ માહિતમ હોય ને લગ્નના આલ્બમ આપણે કોકની ઘરે ગયા હોય 3000 ફોટાનો આલ્બમ આપણા ખોળા મૂકે એમાં આપણે આપણને જ ગોતક જો આ ખૂણામાં ઊભો 8 ઢેફલા ખાઈ ગયો ને હું હંમેશા એક માર્કિંગ કરવું તમને તમારા જ ફોટાનું મહિતમ હોય શાહરૂખ ખાન રે આપણે ફોટો પડાવે ઘણા સલમાન ખાન રે ઘણા અમિતાભ બચ્ચન રે ફોટો પડાવે એના ફોટા તાત્કાલિક બહાર મળે જ છે પણ આ એની અરે હું શું એમાં માહિતમ સલમાન ખાનનું કે શાહરૂખ ખાનનું નથી પોતાનું છે કે હું મારો ફોટો જો સલમાન ખાન રે ભાઈ એટલે તો એમાં આ નવી પેઢી તો સેલ્ફી પાડતી થઈ જ પાછી આમ આજે વાંકી ચૂકી થાય છે આ હા એ આ વડીલોને તો ગળે જ નહીં ઉતરે આ આખી એક પેઢી એવી ત્રાહી બાંગી થઈને ફોટા પડાવે તમારે આપણે એમ થાય પેરાલિસિસ તો નાનકડો એટેક આવી ગયો લાગે છે આંખ્યું બાખ્યું આમ ત્રાહી થઈ જાય હાંઢિયા કરતા વધારે હોઠ ખુલે છે વાત જવા દો અને વોટ્સઅપના ફાયદા ગણાય છે એમ ગેરફાયદા છે અમારા ઘરની બાજુમાં એક જગદીશચંદ્ર ઉપાધ્યાય કરીને મિત્ર છે એનો 8 વર્ષનો દીકરો રોહન ગોટે ચડી ગયો જન્માષ્ટમીના દિવસે જ હોય મને કે સાયરમભાઈ દીકરો રોહન નથી ચડતો સોસાયટીમાં એના મિત્રોને બધાને ફોન કર્યા 2 કલાકથી ગોતી છે અને મેં શું વાત કરો એટલે મેં કીધું લાવો તાત્કાલિક હવે તો ટેકનોલોજીનો જમાનો પોલીસ સ્ટેશને ન જવાય લાવો આવડો કમ તો ફોટો લીધો રોહનનો અને નીચે લખ્યું કે રોહન જગદીશચંદ્ર ઉપાધ્યાય ઉંમર વર્ષ 8 લાલ ટી શર્ટ પહેરેલું છે જેને મળે એને જગદીશભાઈ તરફથી 5000નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે નીચે જગદીશભાઈના મોબાઈલ નંબર લખ્યા ભૂમ કરતો ફોટો પાડી અને 2000 ગ્રુપ વોટ્સઅપમાં મેં સીધો જવા દીધો સાહેબ બમ બાટ કરતો વોટ્સઅપ તો ગયું કેટલાય મને હામાં અંગૂઠા મોકલાવ્યા ગમે હમણાં ગોતી છે અને 2.5 કલાકમાં રોહન તો એની મેળાએ સાહેબ પાછું આવી ગયું પણ વોટ્સઅપ પાછું આવે વાત જવા દો હવે રોહન ગીરે એમને કોક ભાઈબંધ ઘરે આવ્યો ગયો ત્યાંથી પાછો આવી ગયો પણ કોઈ હિસાબે પાછું વોટ્સઅપ ન આવે બીજે દી હવારના પોરમાં રોહન સ્કૂલે જવા નીકળ્યો ને તો દૂધવાળો પકડીને લઈ આવ્યો છોકરો ન જતો 5000 રોકડા જાય છે કરિયાણા વાળો પકડીને ઘીરે મૂકી આવે પોલીસ વાળો આ રોહન ભૂમ કરતો ઘીરે 18 વખત ઘીરે આવ્યો 70000 રૂપિયા પડ્યો રોહન અને 2-3 અઘરી કોમ હતી કે પૈસા નો આપો તો પાછો લઈ જાય આ નહીં
પાછો મૂકી ગયા પછી 8 દિવસ પછી રોહન ને ગળામાં એને બાપા એ પાટી પહેરાવી કે હું મળી ગયો છું, મને કોઈ ઘીરે દેવા ન જાતા, નકર મારા બાપા જૂની 1000-1000 ની નોટ આપશે. પછી એને નિશાળે જવા દીધો. એમ વોટ્સઅપના ફાયદા છે, એમ ગેરફાયદા છે, પણ ઘણા બધા મેં કીધું ને ટેકનોલોજીની દુનિયામાં જીવે છે. ભાગલે આપણે એટલે પાડ્યા કે તમારું મગજ અહીં રહીએ, મેં કીધું ને, બાકી તો આપણે ભેગા કરવા માટે એક શક્ષક એક અક્ષર